અડાજણના આનંદ મહેલ રોડ પર સુવર્ણ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલા ગઠિયાએ 850ની કિંમતના ચાંદીનો સિક્કો ખરીદી બાદમાં સોનાની કડલી કઢાવી હું મહારાજને લઈને આવું છું તેમ કહી વેપારીની નજર ચૂકવી 12.14 લાખના 153 ગ્રામ સોનાના ઘરેણાની ચોરી કરી ભાગી ગયો હતો. અડાજણ સાલીભદ્ર રેસિડેન્સીમાં રહેતા અને સોનાનો વેપાર કરતા કેવિન કમલેશ શાહ શનિવારે સવારે દુકાન પર બેઠા હતા. આ દરમિયાન એક સક્ષ ગ્રાહક બનીને દુકાનમાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે ચાંદીના સિક્કા ખરીદી કરવાની વાત કરી હતી. આથી વેપારીએ તેને બોક્સમાંથી ચાંદીના સિક્કા બતાવ્યા હતા, જેમાં તેણે 10 ગ્રામનો ચાંદીનો સિક્કો 850 રૂપિયા આપી ખરીદી કર્યો હતો. થોડીવાર પછી તેણે સોનાના દાગીના બતાવવા કહ્યું હતું. આથી વેપારીએ તેને સોનાની કડલી બતાવી હતી. સોનાની કડલી ગઠિયાએ બીજા બોક્સમાં મુકાવી વેપારીને કહ્યું કે હું મહારાજને લઈને આવું છું. આ દરમિયાન વેપારી સોનાના દાગીનાનું બોક્સ કાઢવા જતા ગઠિયાએ નજર ચૂકવી 153 ગ્રામના 11 જોડી બેબી બ્રેસલેટ, ચેઇન બ્રેસલેટ, સોનાની બુટ્ટી મળી 12.14 લાખની ચોરી કરી લીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે વેપારીએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.